ધોરણ છ વિષય વિજ્ઞાન, જેમાં આપણે પ્રકરણ 4 વસ્તુઓના જૂથ બનાવવા પાઠનો અભ્યાસ કરીશું. આ પાઠમાં આપણે આગળના તાસમાં પ્રવૃત્તિ 1નો અભ્યાસ કર્યો, તો ચાલો હવે પ્રવૃત્તિ નંબર 2નો અભ્યાસ કરીશું. તો પ્રવૃત્તિ નંબર 2માં સમાન પદાર્થની બનેલી વિવિધ વસ્તુઓ. તો ભાઈ આમાં આપણે એમ શીખીશું કે દરેક વસ્તુ છે એ સમાન પદાર્થની બનેલી હોય, પણ વસ્તુ કેવી હોય, અલગ અલગ. ઉદાહરણ તરીકે જોઈએ તો લાકડું છે, તો એ પદાર્થ કેવો થયો, એક જ તે, પણ એમાંથી આપણે વિવિધ વસ્તુઓ બનાવી શકીએ. ઉદાહરણ તરીકે બેન્ચ, ખુરશી, બારી, બારણા વગેરે. તો પદાર્થ કેવો થયો, સમાન. તો કે પદાર્થ થયો એ આપણું લાકડું થયું, એ સમાન પદાર્થ, પણ વસ્તુઓ કેવી બનાવી શકીએ આપણે, વિવિધ પ્રકારની. તો હવે પ્રવૃત્તિ 2માં આપણે કોષ્ટક નંબર 4.2 જોઈશું, જેમાં કેટલાક સામાન્ય પદાર્થોની યાદી આપવામાં તમને આવેલી છે. તો પદાર્થ આપેલો છે લાકડું, તો હવે એ પદાર્થમાંથી બનેલી વસ્તુઓ તમારે સામે લખવાની છે. તો કે ભાઈ લાકડું છે, એમાંથી આપણે કઈ કઈ વસ્તુઓ વિવિધ પ્રકારની બનાવી શકીએ. પછી બીજો નંબર છે કાગળ, તો કાગળમાંથી આપણે કઈ કઈ વસ્તુઓ બનાવી શકીએ તે લખવાનું છે. તો હવે દૈનિક ઉપયોગમાં આવતી એવી વસ્તુઓનો વિચાર કરવાનો તમારે પ્રયત્ન કરવાનો છે, જેમાં મુખ્યત્વે આ પદાર્થોની બનેલી હોય અને તેવી વસ્તુઓ કોલમ 2, એટલે કે તમને એ પદાર્થની બનેલી વસ્તુઓની યાદી જે આપેલી છે તેમાં લખવાનું છે. તો હવે આપણે પહેલું ઉદાહરણ જોઈએ. તો લાકડું છે, તો લાકડામાંથી પહેલાં શું બનશે, તો કે ખુરશી બનાવી શકીએ આપણે, ટેબલ પણ બનાવી શકીએ લાકડામાંથી, હળ, બળદગાડું અને તેના પેડા. તો લાકડામાંથી આપણે આવી વિવિધ પ્રકારની વસ્તુઓ બનાવી શકીએ છીએ. આ ઉપરાંત બીજી વસ્તુઓ પણ તમારે વિચારીને જાતે લખવાની છે. કેટલીક વખત કોઈ વસ્તુ એક જ પદાર્થની બનેલી હોય છે, એવું પણ બને છે કે એક જ વસ્તુ ઘણા પદાર્થની બનેલી હોય, અને વળી એક જ પદાર્થનો ઉપયોગ કરીને ભિન્ન ભિન્ન વસ્તુઓ પણ બનાવી શકાય. આપણે આગળ કોષ્ટકમાં જોયું 4.2માં તે મુજબ પદાર્થ કયો થયો, આપણો લાકડું, પણ એમાંથી જ તે ઘણી બધી વસ્તુઓ આપણે અલગ અલગ બનાવી શકીએ છીએ. એવું લાગે છે કે આપણને વિવિધ પદાર્થો વિશે વધારે માહિતી મેળવવાની જરૂર છે. કઈ રીતે, કે ભાઈ જો તમને એક જ ઉદાહરણથી સંતોષ ન થયો હોય તો આપણે બીજું ઉદાહરણ પણ જોવું પડે. ઉદાહરણ તરીકે જોઈએ પ્લાસ્ટિક, તો પ્લાસ્ટિક છે તો એ એક પદાર્થ થયો, પરંતુ એમાંથી આપણે વસ્તુ કઈ અલગ અલગ બનાવી શકીએ, બરોબર છે? પ્લાસ્ટિકમાંથી આપણે શું બનાવી શકીએ, તો કે પેન, ખુરશી, પ્લાસ્ટિકના રમકડા, પ્લાસ્ટિકના વાસણ વગેરે બનાવી શકીએ છીએ. હવે આપણને પદાર્થના ગુણધર્મ વિશેની સમજૂતી મેળવીશું. તો ભાઈ દરેક પદાર્થનો ગુણધર્મ એટલે શું, તો કે લક્ષણ. આપણે જાણવું હોય તો કે પક્ષી કોને કહેવાય, તો પક્ષી આપણે વિચારવું હોય તો એના લક્ષણ કયા કયા યાદ આવે, તો કે આકાશમાં ઉડી શકે, એને બે પાંખ હોય, એક ચાંચ હોય, એને શું કહેવાય, પક્ષી. તો એ પક્ષીના ગુણધર્મ થયા, તેમના લક્ષણ, બરોબર છે? તેવી રીતે પદાર્થના પણ ગુણધર્મ અને લક્ષણ હોય છે. તો હવે આપણને એક વિચાર આવે કે પ્યાલો છે એ હંમેશા સ્ટીલનો કેમ હોય છે, અથવા બીજા કોઈ પદાર્થનો જ કેમ હોય છે, કાપડનો કે કાગળનો કેમ નથી હોતો, શું કામ? તો કે ભાઈ સ્ટીલનો છે ગુણધર્મ થયો. કયો ગુણધર્મ? તો કે એ પાણીને સાચવી રાખે છે. તો કાપડનો ગુણધર્મ કેવો છે, અલગ છે. તો કે એમાંથી પાણી પસાર થઈ જાય. તમે જો કાપડનો પ્યાલો બનાવો અને પાણી પીવા જાઓ તો બધું પાણી કેવું થઈ જાય, ઢોળાઈ જાય. પ્રકરણ 3માં કાપડના ટુકડા સાથે એક આપણે પ્રયોગ કર્યો હતો, બરાબર છે? હવે આપણે પ્યાલાનો ઉપયોગ સામાન્ય રીતે શું કરીએ છીએ, તો કે પ્રવાહીને સાચવવા માટે, એટલે પાણી પીવા માટે પ્યાલામાં પાણી રાખીએ અને પાણી પી શકીએ. એની જગ્યાએ જો પ્લાસ્ટિકનો કે કાપડનો હોય પ્યાલો, તો પાણી રહે નહીં, ઢોળાઈ જાય. પ્રકરણ 3માં કાપડના ટુકડા સાથે આપણે જે પ્રયોગ કર્યો હતો તે તમારે યાદ કરવાનો છે. જો યાદ ન આવતો હોય તો પાઠ્યપુસ્તકમાં ફરીથી જોઈ લેવાનો છે. આપણે પ્યાલાનો ઉપયોગ સામાન્ય રીતે શું કરીએ છીએ, તો કે પ્રવાહીને ભરવા માટે અથવા રાખવા માટે. પ્યાલો બનાવવા માટે કાચ, પ્લાસ્ટિક, ધાતુ અથવા એવા પદાર્થો જોઈએ કે જે પાણીને રોકી શકે. આપણે જે પ્યાલો બનાવીએ છીએ એમાં માત્ર એવું નથી કે આપણે સ્ટીલના પ્યાલો જ તે વાપરીએ. આ ઉપરાંત કયા કયા પ્યાલા બનાવી શકીએ, તો કે કાચનો, પ્લાસ્ટિકનો પ્યાલો, ધાતુનો અને થર્મોકોલનો પ્યાલો, બરાબર છે? પદાર્થ આપણો કયો થયો, તો કે પ્યાલો જ તે, પણ એ અલગ અલગ વસ્તુમાંથી બનાવી શકે, અલગ અલગ પદાર્થમાંથી બનાવી શકાય.
હવે આવી રીતે રસોઈ માટે વાસણ બનાવવા કાગળનો ઉપયોગ કરવો એ બુદ્ધિનું કાર્ય નથી, બરોબર છે? આપણે મોટા ભાગે રસોઈ બનાવી હોય ત્યારે શેનો ઉપયોગ કરીએ? તો કે સ્ટીલના વાસણ, ધાતુના વાસણ વગેરેના વાસણનો ઉપયોગ કરીએ છીએ. ક્યારેય તમે સાંભળ્યું છે કે આપણે વાસણ બનાવવા માટે કાગળનો ઉપયોગ કર્યો? તો ભાઈ, આપણે કાગળનો ઉપયોગ કેમ નથી કરતા? તો કે કાગળ છે એ અગ્નિના સંપર્કમાં આવે તો સળગી જાય, તો એમાં રસોઈ બને નહીં, બરોબર છે? એટલા માટે આપણે સ્ટીલ કે ધાતુના વાસણનો ઉપયોગ રસોઈ માટે કરીએ છીએ. વસ્તુને બનાવવા માટે પદાર્થની પસંદગી તે પદાર્થના ગુણધર્મ અને તેના ઉપયોગના હેતુ પર આધાર રાખે છે. આપણે કોઈ પણ વસ્તુ બનાવી હોય તો એ વસ્તુનો આપણે ઉપયોગ શું કરવાના છીએ અને તે વસ્તુનો ગુણધર્મ શું છે તેના ઉપર આધાર રાખે છે. આપણને કઈ રીતે ખબર પડે કે જો ભાઈ આપણે છે કાગળમાંથી વાસણ નથી બનાવતા તો શું કામ? તો કે કાગળનો ગુણધર્મ કયો છે? તો કે અગ્નિના સંપર્કમાં આવે તો સળગી જાય. એવી જ રીતે જો ધાતુનું વાસણ બનાવીએ છીએ તો શું કામ? તો કે ભાઈ ધાતુનું વાસણ છે અગ્નિના સંપર્કમાં આવે તો સળગી નથી જતું અને ગરમ રહે છે અને વસ્તુ ગરમ કરે છે અને આપણો ખોરાક બનાવી શકીએ છીએ, બરાબર છે? એટલા માટે આપણે ખોરાક બનાવવા માટે ધાતુનું વાસણનો ઉપયોગ કરીએ છીએ. પદાર્થો સામાન્ય રીતે એકબીજાથી ભિન્ન દેખાય છે. હવે કોઈ પણ પદાર્થ છે એ એકબીજાથી અલગ દેખાય છે, બરાબર છે? લાકડું અને લોખંડ બંને અલગ અલગ છે એ તમે જોઈ શકો છો. કઈ રીતે તફાવત આપણે જોવો હોય તો લાકડાનો અને લોખંડનો બંનેનો તફાવત આપણને કઈ રીતે ખબર પડશે? તો કે લાકડું છે એ અગ્નિના સંપર્કમાં આવે તો સળગી જાય, લોખંડ છે એ અગ્નિના સંપર્કમાં આવે તો સળગી જતું નથી અથવા તરત સળગતું નથી. લોખંડને જો લાંબો સમય સુધી તમે ગરમ કરો તો એ લાલ ચોળ થઈ જાય છે, બરાબર છે? તેવી જ રીતે લોખંડ અને એલ્યુમિનિયમ છે તો એ બંનેને જોવો હોય તફાવત તો એ આપણે પણ જોવા મળે છે તફાવત. લોખંડને ટીપી શકાય, એલ્યુમિનિયમ છે એ પાતળું એલ્યુમિનિયમ પણ ટીપીને પાતળી પટ્ટી બનાવી શકાય છે, બરાબર છે? તેવી રીતે દરેક પદાર્થ છે એકબીજાથી અલગ દેખાય છે. ભિન્ન દેખાય એટલે અલગ દેખાવું. આ પ્રવૃત્તિમાં આપણે આગળ કોષ્ટક 4.2 જોયું, તેમાં આપણે લાકડું છે એમાંથી બનતી વસ્તુઓ જોઈ હતી. તેવી જ રીતે તમને નીચે ઘણા ખાના ખાલી આપેલા છે. એકમાં કોષ્ટક 4.2 તમારે રફ નોટમાં પૂર્ણ કરીને લખવાનું છે.